લોકસભા ચૂંટણીના પરગમ વાગ્યા અને પ્રચાર શરૂ થયા ત્યારે આજે ડભોઈ વિધાનસભા વિસ્તારના 21 છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા દ્વારા તાલુકા શક્તિ કેન્દ્રોમાં 4 જિલ્લા પંચાયત સીટ અને નગરના 9 વોર્ડ નંબર શક્તિ કેન્દ્રોના હોદ્દેદારો સાથે મુલાકાત કરી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણી આવતા જ પ્રચાર પ્રસારના પડઘમ હવે શરૂ થયા છે ત્યારે ડભોઈ વિધાનસભા 21 છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતી હોય ત્યારે તાલુકાના 4 જિલ્લા પંચાયતની સીટ અને નગરપાલિકાના 9 વોર્ડ દીઠ 3 સ્થળોએ શક્તિ કેન્દ્રની મુલાકાત લેવા છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે ડભોઈ વિધાનસભામાં પ્રચાર શરૂ કર્યો હતો. ડભોઈ સીમડિયા જિલ્લા પંચાયત સીટના પંસોલી ખાતે તે પ્રચારની શરૂઆત કરી તેનતલાવ ભીલાપુર અને મોટ હાબીપુરા ખાતે શક્તિ કેન્દ્રોની મુલાકાત લઈ શક્તિ કેન્દ્રોના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શશિકાંતભાઈ પટેલ, પ્રભારી દિલીપભાઈ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દરેક બૂથ ઉપર 90% મત ભાજપને મળે તે માટે સૂચનો કરવામાં આવ્યા હતા. વિજય બારોટ, ZS TV, ડભોઈ. ઇલેક્શન ગુજરાતમાં 7મી મે મતદાન છે એના સંદર્ભમાં આજે ડભોઈ વિધાનસભામાં પણસોલી ખાતે સીમડિયા જિલ્લા પંચાયતના આગેવાન કાર્યકરોની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા, અમારા સંગઠનના તમામ અને ચૂંટાયેલા તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા, ગામોના સરપંચો અને આગેવાનો પણ અહીંયાના ઉપસ્થિત રહ્યા છે. જસુભાઈ રાઠવાને ડભોઈ વિધાનસભામાંથી 1-1.25 લાખ મતની લીડ અપાવવાનો સંકલ્પ બધાએ કર્યો છે. છેલ્લા 6 વર્ષમાં જે રીતે આ વિધાનસભા વિસ્તારમાં કામગીરી થઈ છે, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, ધારાસભ્ય હોય કે સાંસદની ગ્રાન્ટ હોય, આ તમામ ગ્રાન્ટોમાંથી જે કામગીરીઓ થઈ છે એનાથી લોકોને એક વિશ્વાસ બેઠો છે. સાથે જ નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે અનેક પ્રજાલક્ષી યોજનાઓનો અમલ કરાવવામાં આવ્યો છે. જ્યારથી ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે બેઠા છે ત્યારથી પણ ગુજરાત સરકારની અનેક યોજનાઓનો અમલ અને છેવાડાના નાનામાં નાના માનવીને એનો લાભ મળી રહ્યો છે, ચાહે પ્રધાનમંત્રી આવાસ હોય, માત્સલ્ય કાર્ડ હોય, ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા એમના ખાતામાં જમા થતા હોય, 140 કરોડની વસ્તીમાં 80 કરોડની વસ્તીને મફત અનાજ આપવામાં આવે, ગેસના બોટલો આપીને બહેનોની રસોઈની મુશ્કેલીઓ ઓછી કરવામાં આવી, આવી અનેક યોજનાઓનો લાભ સરકાર દ્વારા સામાન્ય માણસોને મળ્યો છે. વિધવાના પેન્શનનો લાભ પણ મળ્યો છે, વૃદ્ધ સહાય યોજનાનો પણ લાભ મળ્યો છે, અને એના જ કારણે આજે મોદી સાહેબ પ્રત્યે લોકોને લાગણીને માંગણી છે. ગુજરાતની તમામ 26માંથી 26 સીટો 5 લાખ કરતાં વધુ માર્જિનથી જીતાવાની છે, અને મોદી સાહેબનો ચહેરો હોય, અમિત શાહને કાર્ય કરવાની પદ્ધતિ હોય, CR પાટીલનો પ્રેત પ્રમુખની યોજના હોય અને ભૂપેન્દ્રભાઈ જેવા વૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી હોય, પછી આ ગુજરાત કેવી રીતે પાછળ રહી શકે, અને એમના તરફથી જે આશા અપેક્ષા રાખવામાં આવી છે તમામ આશા અપેક્ષાઓ ડભોઈ વિધાનસભા પૂરી કરશે અને જસુભાઈને મોટી લીડથી જીતાડશે એવી આપ સૌને ખાતરી આપી. આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે જનસંપર્ક યાત્રામાં ડભોઈ વિધાનસભામાં જ્યારે આવવાનું થયું ત્યારે આજે 4 જિલ્લા પંચાયત અને ડભોઈ નગરના 3 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે, અને આ કાર્યક્રમમાં ખૂબ અપાર સ્નેહ અને પ્રેમ મળી રહ્યો છે. કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે. વંદે માતરમ, ભારત માતા કી જય. શિવ પેલેસ રસ સેન્ટર,
ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.